ગુજરાતમાં રીસર્વેની કામગીરી બાદ ગું છ યથાવત છે એક લાખથી વધુ ખેડૂતોની અરજી જમીન દફતર અત્યારે પેન્ડિંગ છે કિસાન સંઘથી લઈને ખેડૂત સંગઠન રીસર્વે મામલે સર્વેયરની ઘટ અને કચેરીમાં સ્ટાફના અભાવે અરજીઓનો નિકાલ ન થતો હોવાનો આરોપ લગાવી રહ્યા છે અમારા સંવાદદાતા કુલદીપ પરમાર આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે કુલદીપ કેટલી અરજીઓ પહોંચી છે કેટલી અરજીઓનો નિકાલ થયો છે આંકડા અત્યારે શું કર્યા છે વિજી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો જે પ્રકારે બે હજાર પંદરમાં પ્રોમોલ્ગેશનની જે કામગીરી કરવામાં આવી અને બે હજાર સત્તરમાં તે પૂર્ણ થઈ કહી શકાય કે રીસર્વે થયો તે બાદ અનેક એવા ખેડૂતો હતા કે જેમની જમીનો હેતુફેર થઈ ગઈ જેમની જમીનો બદલાઈ ગઈ અને જમીનો જેમના જમીનોના નકશા બદલાઈ ગયા એટલે કે આ માટે અનેક ખેડૂતોએ જમીન દફતર કચેરીએ પોતાની અરજીઓ નોંધાવી હતી અને તેનો મોટો આંકડો કહી શકાય તેવો આંકડો આજે પણ યથાવત છે કહી શકાય કે બનાસકાંઠામાં ચાલીસ હજારથી વધુ ખેડૂતોની અરજીઓ જમીન દફતરે પેન્ડિંગ છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો એક લાખ કરતા વધારે ખેડૂતોની અરજીઓ રીસર્વેની કામગીરી માટે બાકી છે કહી શકાય કે અનેક એવા ખેડૂતો છે કે જેમની જમીનો બદલાઈ ગઈ છે જેમની જમીનો ઓછી થઈ ગઈ છે અને તે ખેડૂતો જે છે તે આ જમીન દફતરોના ધરમધક્કા ખાઈ રહ્યા છે કહી શકાય કે એક લાખ જેટલા ખેડૂતો જ્યારે પોતાની જમીનના લઈને મુદ્દાઓને લઈને જ્યારે આ કચેરીઓ પર જાય છે ત્યારે તેમાં જે સ્ટાફની ઘટ છે તેના કારણે તેમની જે જમીનોનો જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવતું નથી કહી શકાય શકાય કે જે પ્રકારે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડના જે અધિકારી છે તેમની સાથે જે વાત થઈ છે તેમનું કહેવું છે કે સર્વેઓની જે જે ઘટ છે કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ખેડૂતોની અરજીઓ આવે છે ત્યારે સર્વેયરની કામગીરી સિવાય તેના પર કોઈ અંતિમ નિર્ણય લઈ શકાય તેવી શક્યતા નથી ત્યારે જે સર્વેયરની ઘટ છે તે સર્વેયરની ઘટ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ જે નિકાલ છે તે પૂર્ણ નહીં થઈ શકે કહી શકાય કે થોડા દિવસ અગાઉ રાજ્યવ્યાપી જે કિસાન આંદોલન થયું હતું કિસાન સંઘે જે ધરણા કર્યા હતા તેમાં પણ આ જે મુદ્દો હતો તે સૌથી અગ્રેસર હતો અને ખેડૂતો આજે પણ કહી રહ્યા છે કે આગામી બે હજાર બાવીસની ચૂંટણીમાં ખેડૂતલક્ષી જો સૌથી કોઈ મોટો પ્રશ્ન હશે તો તે વે હશે ઉત્તર ગુજરાતમાં જ એક લાખ જેટલા માતબર ખેડૂતોની જે અરજીઓ છે તે આજે પણ પેન્ડિંગ છે એટલે કે ખેડૂતો રોજ જમીન દફતરે ધક્કા ખાય છે પરંતુ તેનું જે નિરાકરણ થવું જોઈએ તે થયું નથી આજે પણ ખેડૂતોને જે પ્રશ્નો છે તે યથાવત છે વારંવાર સરકારમાં રજૂઆત થઈ છે મુખ્યમંત્રીથી લઈને મહેસૂલ વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે પણ ખેડૂત સંગઠનોએ માંગ કરી છે કે આ જે સર્વેની જે કામગીરી છે તેના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે પરંતુ આજ દિન સુધી તે નિરાકરણ નથી આવ્યું અને સૌથી મોટો જે પ્રશ્ન છે તે બનાસકાંઠા જિલ્લામાં છે કારણ કે ચાલીસ હજારથી વધુ અરજીઓ આજે પણ જમીન દફતરે પેન્ડિંગ છે અને જમીન જે કચેરી છે તેમાં રોજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો જે છે તે પોતાની જમીન માટે આવે છે પરંતુ તેનું કોઈ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી ખેડૂતો અને ખેડૂત સંગઠનો માંગ બે હજાર બાવીસની ચૂંટણીમાં જો સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને જો આ આંદોલન પછી પણ જો ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેનું પરિણામ જે છે તે બે હજાર ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક સરકારે ભોગવવું પડશે એટલે જોવાનું એ રહેશે કે એક લાખ જેટલા ખેડૂતો જ્યારે પોતાની અરજીઓ પેન્ડિંગ મામલે સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી કર્યો ત્યારે આ મામલે કોઈ યોગ્ય નિરાકરણ આવે છે કે કેમ વિધિ બિલકુલ કુલદીપ જરૂરી એ છે કે ખેડૂતોની માંગ સાંભળવામાં આવે અને જે પ્રશ્નો છે તેનો વહેલી તકે અરજીઓનો વહેલી તકે નિકા કરવામાં આવે